અસલામ અલેકુમ. ધોરણ 12 વિષય નામાના મૂળતત્વ ભાગ 2 પ્રકરણ 1 શેરમૂડીના હિસાબોનો સ્વાધ્યાય નો પ્રશ્ન નંબર 17. રકમ વાંચીશું. સિદ્ધપુર રિસબગુ લિમિટેડે 10 રૂપિયાનો 1 એવા 6 લાખ ઇક્વિટી શેર 7 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડ્યા હતા. શેર પર નીચે મુજબ રકમ ભરવાની હતી. અરજી સાથે શેર દીઠ 10 રૂપિયા, જેમાં 7 રૂપિયા પ્રીમિયમ છે. 10માંથી 7 જાય તો 3 રૂપિયા અરજીના કહેવાય. મંજૂરી વખતે શેર દીઠ રૂપિયા 4, આખરી હપ્તા વખતે શેર દીઠ 3. કુલ 9 લાખ શેર માટે અરજીઓ મળી હતી. 9 લાખ શેરની અરજીઓ છે આપણે મંગાવ્યા હતા. 6 લાખ શેર અરજી તો 3 લાખના રકમ નામંજૂર કરીને અરજીના નાણાં પરત કરવા પડશે. સિદ્ધરાજ કે જેના 6000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી વખતની રકમ નહીં ભર શકતા. તેના શેર પર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા હતા. તમારે મંજૂરીમાં 6000 શેરના નાણાં મળ્યા નથી એટલે મળવાના બાકી હપ્તામાં દર્શાવવું પડશે. ત્યારબાદ મંજૂરી બાદ તેને જપ્ત કરવાના છે તો મંજૂરી બાદ તેની જપ્તીની આમનોંધ કરવી પડશે. ત્યારબાદ આખરી હપ્તાના નાણાં મંગાવવા પડશે અને તે કેટલી રકમ મળે છે તેની તમારે નોંધ કરવી પડશે. જયસિંહ કે જેના 4000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે આખરી હપ્તા વખતની રકમ નહીં ભરી શકતા. તેના શેર આખરી હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યા હતા એટલે મંજૂરી વખતે 6000 શેર જપ્ત થયા પછી જપ્તીની આમનોંધ લખવાની, ત્યારબાદ આખરી હપ્તાના નાણાં મંગાવવાના, જેમાં 6000 તો ઓલરેડી કટ થઈ જ ગયા છે અને બીજા 4000 કટ થશે એટલે 6 લાખમાંથી 6000 માઇનસ થશે તો તમારા થશે 5,94,000 શેર. એમાંથી પાછા 4,04,000 શેર અહીં રકમ નથી ભરી શકતા તો કેટલા નાણાં મળ્યા હશે તો 5,90,000 શેર પર રકમ મળી હશે. બાકીના શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ. જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર શેર દીઠ 7ના ભાવે મિનળને અને જયસિંહના 4000 શેર શેર દીઠ 6ના ભાવે રુદ્રને ફરી વેચ્યા. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો નોંધવા જરૂરી આમદન પસાર કરો અને શેર જપ્તીનું ખાતું બનાવો. આમદનથી તમે પરિચિત છો. સર્વપ્રથમ તો આપણે જે અરજીના નાણાં મળે છે તેની નોંધ કરીશું. તો પ્રથમ આમદન થશે બેંક ખાતે ઉધાર. 9 લાખ શેર પર 10 રૂપિયા લેખે મળે છે. 90 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર અરજી ખાતે. અરજી વખતે 10 રૂપિયામાં 3 રૂપિયા અરજીના અને 7 રૂપિયા પ્રીમિયમના મળે છે. બાબત જે લખી દેવાની. બીજા નંબર પર આમદન થશે શેર અરજીની રકમનું વર્ગીકરણ કરવાની આમદન. તો ઇક્વિટી શેર અરજીનું ખાતું બંધ કરવા માટે અહીંયા જમા થયું હતું તેને ઉધાર કરી દઈશું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 9 લાખ શેર ગુણ્યા 10 રૂપિયા 90 લાખ. તેમાંથી શેર મૂડી 6 લાખની બનશે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ શેર ગુણ્યા 3 રૂપિયા 18 લાખ. જામીનગીરી પ્રીમિયમ 6 લાખ શેર પર અર્થ ગણાશે. તો 6 લાખ ગુણ્યા 7 રૂપિયા એટલે 42 લાખ રૂપિયા. અને વધારાની અરજીના નાણાં પરત કરવાના છે. 9 લાખમાંથી 6 લાખ મંજૂર કર્યા શેર તો 3 લાખ શેરના નાણાં પરત કરવાના છે. બેંક આપનાર બને છે એટલે તેનું ખાતું જમા થશે. તે બેંક ખાતે 3 લાખ ગુણ્યા 10 રૂપિયા 30 લાખ પરત કરી દેવાના છે. ત્યારબાદ મંજૂરીના નાણાં મંગાવવામાં આવશે. મંજૂરી વખતે 4 રૂપિયા લેખે રકમ મંગાવી છે તેની આમદન થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. 6 લાખ શેર પર 4 રૂપિયા લેખે 24 લાખ મંગાવ્યા. તેની અહીં શેર મૂડી ઊભી થઈ છે તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ. હવે તેમાંથી રકમ કેટલી મળી તો આપણે અહીંયા જોયું કે સિદ્ધરાજ 6000 શેરના નાણાં મંજૂરી વખતે ભરી શકતા નથી તો બેંક ખાતે એ 6000 શેરની રકમ બાદ કર્યા પછીની રકમ લેવાની છે. બેંક લેનાર છે બેંક ખાતે ઉધાર 5,94,000 શેર પર 4 રૂપિયા લેખે મળે છે રકમ. 23,76,000 રૂપિયા મળવાના બાકી હપ્તાની રકમ જોઈએ તો 6000 શેર પર 4 રૂપિયા લેખે નથી મળતા તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે નુકસાન છે એટલે ઉધાર થશે 24,000 રૂપિયા. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે શેર મંજૂરીના નાણાં 6000 શેર પર મળતા નથી બાકીના શેર પર એટલે કે 5,94,000 શેર પર 4 રૂપિયા લેખે મળી ગયા. અહીંયા મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું થયું અને મંજૂરીનું ખાતું બંધ થયું. બીજી રીત તમે જાણો જ છો. મળવાના બાકી હપ્તાનું ખાતું જો તમે ઊભું ન કરો તો બેંક ખાતે 23,76,000 છે તો મંજૂરી ખાતે પણ 23,76,000 જ લખવા પડે. 24,000નો હિસાબ અહીંયા દર્શાવવામાં આવશે નહીં અને મંજૂરીનું ખાતું બંધ નહીં થશે પરંતુ તે ચાલુ રહેશે. હવે મળવાના બાકી હપ્તા આપણે દર્શાવ્યા છે તો તે તમારી જપ્તીની આમદન વખતે તમને સહેલાઈ પડે તેની માટે દર્શાવ્યા છે. આપણને કહ્યું છે કે મંજૂરી બાદ સિદ્ધરાજના શેર જપ્ત કર્યા તો શેર જપ્તીની નોંધ લખીશું. સિદ્ધરાજના 6000 શેર છે તેની ઉપર
અરજીના 3 રૂપિયા ભરવામાં આવ્યા છે, મંજૂરીના નાણાં ભર્યા નથી, મંજૂરી બાદ આપણે જપ્ત કરવાના છે, તો હમણાં સુધી કુલ કેટલી રકમ મંગાવવામાં આવી છે? તો 3 રૂપિયા અરજીના અને 4 રૂપિયા મંજૂરીના, એમ ટોટલ 7 રૂપિયા લેખે રકમ હમણાં સુધી મંજૂરી સુધી મંગાવવામાં આવી છે, એટલે આપણે શેર મૂડી 7 રૂપિયાથી જ રદ કરવાની હોય. તો તેની આમનોંધ લખીશું ઇક્વિટી શેર મૂડી ખાતે 6000 × 7 રૂપિયા, કારણ કે 7 રૂપિયા હમણાં સુધી મંગાવવામાં આવ્યા છે. તો 7 રૂપિયા લેખે ઉધાર કરીશું અને શેર મૂડી એટલી રદ થશે. 42000 રૂપિયા રદ થઈ ગયા શેર મૂડીમાંથી. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જે અરજીના 3 રૂપિયા લેખે રકમ મળી છે આપણને, તે 6000 શેર પર જપ્ત કરવાના છે 18000 રૂપિયા. તે મળવાના બાકી હપ્તા જે આપણને અહીંયા નથી મળ્યા, તે રકમ લેવાની છે 6000 શેર પર. 4 રૂપિયા લેખે મંજૂરીના નાણાં નથી મળ્યા તે અહીંયા દર્શાવી દીધું. હવે મળવાના બાકી હપ્તાનું ખાતું અહીંયા ઉધાર થયું હતું, અહીંયા જમા થઈ ગયું, તો તે ખાતું પણ બંધ થઈ જશે. ત્યારબાદ આખરી હપ્તાના નાણાં મંગાવવાના છે. આખરી હપ્તાના નાણાં તો પૂરેપૂરા જ મંગાવીશું, પરંતુ અહીંયા 6000 શેર જપ્ત થઈ ગયા છે, તો તે સિવાયના શેર પર આખરી હપ્તાના નાણાં મંગાવવા પડશે. એટલે આમ નોંધ થશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 594000 શેર પર 3 રૂપિયા લેખે રકમ મંગાવવાની છે, રકમ થશે 17,82,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 594000 શેરની જ હવે શેર મૂડી થશે, કારણ કે 6000 શેર તો જપ્ત થઈ ગયા છે, તેટલી શેર મૂડી હવે રદ થઈ ગઈ છે. તો અહીંયા 17,82,000 થઈ ગયા. ત્યારબાદ તેમાંથી આપણે જોયું તો જયસિંહે 4000 શેર પર આખરી હપ્તાની રકમ ભરી નથી. તો 4000 શેર પર રકમ નથી ભરી એટલે 594000 શેરમાંથી 4000 શેર બાદ કરીએ તો 590000 શેર પર આખરી હપ્તાની રકમ મળી છે. તેની આમનોંધ લખીશું બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર 590000 શેર ગુણ્યા 3 રૂપિયા 17,70,000. તેમાં 4000 શેર પર રકમ મળી નથી, તો મળવાના બાકી હપ્તા ખાતે 4000 × 3 રૂપિયા ઉધાર કરવાના છે, કારણ કે તે નુકસાન છે, 12000 રૂપિયા થશે. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે અહીંયા 594000 × 3 રૂપિયા લેવામાં આવશે, એટલે ઇક્વિટી શેર આખરી હપ્તાનું ખાતું 594000 × 3 રૂપિયાથી ઉધાર થયેલું હતું, અહીંયા 594000 શેર ગુણ્યા 3 રૂપિયાથી જમા થયું એટલે આખરી હપ્તાનું ખાતું પણ બંધ થઈ ગયું. કયું ખાતું ખુલી ગયું છે, ઊભું થયું છે? તો મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું થયું છે, જેમ આગળ આપણે ચોથી આમનોનમાં જોયું હતું. તો ચોથી આમનોનમાં ઊભું થયું ખાતું અને પાંચમી આમનોનમાં તે ખાતું બંધ થઈ ગયું હતું, પરંતુ અહીંયા સાતમી આમનોનમાં ફરીવાર મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું થયું, કારણ કે આખરી હપ્તાના નાણાં મળ્યા નથી. હવે આખરી હપ્તાના નાણાં નથી મળ્યા ત્યારબાદ જયસિંહના 4000 શેર જપ્ત કરવાના છે. સિદ્ધરાજના શેરની જપ્તી પાંચમી આમનોનમાં થઈ ગઈ છે, જયસિંહના શેરની જપ્તી આઠમી આમનોનમાં દર્શાવીશું. 4000 શેર હમણાં સુધી 10 રૂપિયા લેખે રકમ મંગાવી ચૂક્યા છીએ, અરજીના ત્રણ રૂપિયા, મંજૂરીના 4 રૂપિયા અને હપ્તાના 3 રૂપિયા, ટોટલ 10 રૂપિયા મંગાવી ચૂક્યા છીએ. તો હવે શેરમૂડી 10 રૂપિયાથી રદ થશે. ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર 4000 શેર ગુણ્યા 10 રૂપિયા 40000. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે હમણાં સુધી કેટલી રકમ ભરાઈ છે? તો 3 રૂપિયા છે તે અરજી વખતના છે અને 4 રૂપિયા જે છે તે મંજૂરી વખતના, એટલે 3 × 4 = 7 રૂપિયા લેખે જયસિંહે રકમ ભરી છે. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા કરવાના છે 4000 × 7 રૂપિયા 28000 રૂપિયા. બાકી કેટલી રકમ રહી છે? તો 4000 × 3 રૂપિયા બાકી રહી છે, તો તેને ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 4000 × 3 રૂપિયા અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે આવશે. જો મળવાના બાકી હપ્તાનું ખાતું ન દર્શાવ્યું હોય તો આખરી હપ્તાનું ખાતું ચાલુ રહેતે, તો અહીંયા લખાતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, પરંતુ અહીંયા આખરી હપ્તાનું ખાતું બંધ થઈ ગયું છે એટલે મળવાના બાકી હપ્તાનું ખાતું જમા કરીને તેને બંધ કરવાનું છે. અહીંયા મળવાના બાકી હપ્તાનું ખાતું 4000 × 3થી ઉધાર કર્યું હતું, અહીંયા જપ્તી વખતે મળવાના બાકી હપ્તાનું ખાતું 4000 × 3 એટલે 12000થી જમા થયું, એટલે અહીંયા પણ મળવાના બાકી હપ્તાનું ખાતું બંધ થઈ જશે. આગળ જોઈએ તો જે શેર જપ્ત થયા છે તેને બહાર પાડવામાં આવે છે. ફરીવાર બહાર પાડતી વખતે
રકમમાં ફરીવાર નજર મારીએ. જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર દીઠ રૂપિયા 7ના ભાવે મીનળને અને જયસિંહના 4000 શેર દીઠ 6ના ભાવે રુદ્રને ફરી વેચ્યા. અહીંયા તમારે બંનેની બહાર પાડવાની આમ નોંધ અલગ અલગ દર્શાવવાની રહેશે, કારણ કે બંનેના ભાવ અલગ છે અને શેરની સંખ્યા પણ અલગ છે. એટલે પ્રથમ લઈશું સિદ્ધરાજના શેર ફરીવાર બહાર પાડવાની આમ નોંધ. 6000 શેર 7 રૂપિયાના ભાવે બહાર પાડવામાં આવશે, તો 7 રૂપિયા લેખે આમનોન થશે. બેંક ખાતે ઉધાર 6000 ગુણ્યા 7 રૂપિયા 42000. હવે 7 રૂપિયા લેખે બહાર પાડ્યા છે, પરંતુ શેર મૂડી તો 10 રૂપિયાની જ થશે, કારણ કે હવે આખરી હપ્તા બાદ તેને ફરી બહાર પાડવામાં આવે છે, તો ત્યાં સુધી 10 રૂપિયા તેની શેર મૂડી ખાતે દર્શાવવી પડશે રકમ. તો ઘટતી રકમ 10માંથી 7 જાય તો 3 રૂપિયા શેર જપ્તી ખાતેથી લેવાના છે. શેર જપ્તી ખાતે 6000 ગુણ્યા 3 રૂપિયા 18000 ઉધાર કરી દીધા, તો ઇક્વિટી શેર મૂડી ખાતે 6000 ગુણ્યા 10 રૂપિયા 60000. એટલે ઇક્વિટી શેર મૂડી જે રદ થઈ હતી તે ફરીવાર ઊભી થઈ ગઈ. તો અહીંયા આગળ જોઈશું જયસિંહના શેર કેટલામાં બહાર પાડ્યા. જયસિંહના 4000 શેર દીઠ 6ના ભાવે રુદ્રને ફરી વેચ્યા. શેરમૂડી ફરીવાર 10 રૂપિયાથી જ ઊભી કરવાની છે, એટલે શેરમૂડીનું ખાતું 10 રૂપિયાથી જમા થશે, પણ 6 રૂપિયા લેખે બહાર પાડવામાં આવે છે. બેંક ખાતે ઉધાર 4000 ગુણ્યા 6 રૂપિયા 24000. 10માંથી 6 જાય તો 4 રૂપિયા શેર જપ્તીમાંથી લેવાના છે, તો શેર જપ્તી ખાતે 4000 ગુણ્યા 4 રૂપિયા ઉધાર કરવાના 16000, અને શેરમૂડી 10 રૂપિયાથી દર્શાવવાની છે, તો તે ઇક્વિટી શેરમૂડી ખાતે 4000 ગુણ્યા 10 રૂપિયા 40000. હવે મૂડી અનામતની રકમ કઈ રીતે શોધાય? એક તો આપણને શેર જપ્તીનું ખાતું બનાવવાનું કહ્યું છે, તેના ઉપરથી પણ કાઢી શકાય, અથવા તમે આ રીતે રકમ લખીને ગણતરી કરી શકો છો કે સિદ્ધરાજમાં જે શેર જપ્તી થઈ હતી તે 6000 શેર પર 3 રૂપિયા લેખે જપ્તી થઈ હતી 18000 રૂપિયાની, અને જ્યારે તેને બહાર પાડવામાં આવે છે અહીંયા જપ્તીની આપણે નોંધ કરી હતી ઇક્વિટી શેર જપ્તી ખાતે 6000 ગુણ્યા 3, તો તે રકમ લખી દીધી. તેને બહાર પાડ્યા ત્યારે 9મી આમનોનમાં શેર જપ્તી ખાતે 6000 ગુણ્યા 3, તો તે બાદ થઈ જશે, એટલે 18000માંથી 18000 ગયા, એટલે કોઈ રકમ બાકી બચતી નથી. એટલે સિદ્ધરાજના શેરના કિસ્સામાં કોઈ રકમ બાકી શેર જપ્તીની બચતી નથી, પરંતુ જયસિંહમાં જ્યારે શેર જપ્તી કરી હતી ત્યારે 8મી આમદનમાં ઇક્વિટી શેર જપ્તી ખાતે 4000 ગુણ્યા 7 રૂપિયા લેખે જપ્તી કરી હતી, તો તે રકમ લખી દઈશું. તે શેર બહાર પાડતી વખતે વટાવ 4 રૂપિયા લેખે આપ્યો છે, તો શેર જપ્તી ખાતે 4000 ગુણ્યા 4 રૂપિયા તે રકમ અહીંયા દર્શાવી દઈશું, તો 4000 ગુણ્યા 4 રૂપિયા એટલે 7માંથી 4 ગયા, તો 3 રૂપિયા લેખે બાકી રકમ બચશે. 28000માંથી 16000 માઇનસ કરો તો પણ રકમ આવી જશે, તે રકમ બાકી બચે છે તેને મૂડી અનામત ખાતે લઈ જવાશે. આને તમે 4000 ગુણ્યા 3 રૂપિયા લેખે પણ લખી શકો, 42000 રૂપિયા મૂડી અનામત ખાતે લઈ જવા પડશે, તો તે રકમ તમારે અહીંયા આમનોનમાં દર્શાવવાની છે. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 12000 રૂપિયા છે, જયસિંહના શેરમાંથી બચે છે તે. હવે આપણને શેર જપ્તીનું ખાતું બનાવવાનું કહ્યું છે, તો શેર જપ્તી કઈ આમનોનમાં આવી? તો પ્રથમ આવી 5મી આમનોનમાં. અહીંયા આપણને તારીખ આપેલી નથી એટલે 5મી આમનોનનો ક્રમ આપી દઈશું. શેર જપ્તીમાં શેર જપ્તીનું ખાતું અહીંયા જમા થયું છે 6000 ગુણ્યા 3 18000થી, તો શેર જપ્તીના ખાતામાં જમા બાજુ પર 5 નંબર આપીને ઉધાર ખાતું કયું કરવાનું? તો એની સામે શેરમૂડીનું ખાતું ઉધાર થયું છે, તો શેરમૂડીનું ખાતાની વિગત લખવી પડશે. ઇક્વિટી શેરમૂડી ખાતે 18000 રૂપિયા. ફરીવાર શેર જપ્તીની આમનોન થઈ છે 8મી આમનોનમાં, તો શેર જપ્તીનું ખાતું અહીંયા પણ જમા થયું છે. 8મી આમનોનનો ક્રમ આપીશું. શેર જપ્તીની સામે કયું ખાતું ઉધાર થયું છે તેને વિગતમાં દર્શાવવાનું છે. અહીંયા શેર મૂડીનું ખાતું ઉધાર થયું છે, એટલે શેર જપ્તીના ખાતામાં જમા બાજુ પર વિગતમાં લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે 28000 રૂપિયા. જપ્તીનું ખાતું 28000થી જમા થયું હતું, તો જપ્તીનું ખાતું 28000થી જમા થશે, પણ વિગત ઉધાર ખાતાની લખવાની રહેશે. ત્યારબાદ જપ્તીના ખાતાની નોંધ ક્યાં છે? તો 9મી આમનોનમાં છે, જ્યારે સિદ્ધરાજના શેર ફરીવાર બહાર પાડવામાં આવે છે ત્યારે. તો અહીંયા શેર જપ્તીનું ખાતું ઉધાર થાય છે 18000થી,
અને તેની સામે વિગત કઈ જમામાં લખાઈ છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે આપણે 9 નંબરની આમદન પરથી ખતવણી કરીએ તો શેર જપ્તીના ખાતામાં ઉધાર બાજુ પર તારીખની જગ્યાએ ક્રમ લખીશું 9મું, અને અહીંયા રકમ આવશે 18,000 જે ઉધાર બાજુ પર દર્શાવી હતી તે, અને વિગતમાં અહીંયા જે જમા ખાતું છે તેની વિગત લખાશે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે વિગતમાં લખાશે એટલે શેર જપ્તીનું ખાતું 18,000થી ઉધાર થઈ ગયું. એ જ રીતે 10મી આમદનમાં શેર જપ્તી ખાતું ઉધાર થાય છે 16,000થી, તો ઇક્વિટી શેર જપ્તીનું ખાતું 10મી આમદનનો નંબર લીધો અને 16,000થી ઉધાર કર્યું, પણ વિગતમાં તેની સામે જે ખાતું જમા થયું હોય તે ખાતાનું નામ લખવું પડશે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે 16,000. હવે આ રીતે તમે જુઓ તો ગણતરી કરીએ, હમણાં આ આગળની વિગત ન જોઈએ તો આપણે જોઈ શકીએ કે અહીંયા 18,000 વત્તા 28,000 ટોટલ થયું 46,000. એ 46,000 અહીંયા સરવાળો મૂકી દઈએ અને એમાંથી 18,000 ને 16,000 માઇનસ કરીએ તો રકમ બચશે 12,000 જે મૂડી અનામત ખાતે લઈ જવાશે. તમે આ રીતે ગણતરી મૂડી અનામતની ન કરો તો ખાતું બનાવશો એટલે મૂડી અનામત મળી જ જશે. તફાવત છે, તેને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે જેની આમદન થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 12,000 તે મૂડી અનામત ખાતે. આગલા સેશનમાં ફરીવાર મળીશું, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.